દરેક સક્સેસ સ્ટોરી હોય ને એના ફેઝિસ હોય જ્યારે કોઈ માણસ આમ પોતે દુનિયાથી કઈક અલગ વિચારવાની હોડમાં આવે ને ત્યારે દુનિયા એના એનું જે રિએક્શન આપે ને એનું એના એના ફેઝ હોય જુદા જુદા તો પહેલા લોકો શું કરે સૌથી પહેલા જ્યારે તમે કોઈ પણ નવું કામ શરૂ કરો ને એટલે તમારું તમારી મજાક ઉડાવે બહુ જ મજાક ઉડાવે પછી ધીરે ધીરે એમ નેમ થાય કે તમે બળશાળી બનતા જાઓ છો તમને તો કોઈ ફેર જ પડતો બરાબર એટલે એ તમને criticize કરવાનું ચાલુ કરે કે ઓ આ તો આવો છે ના તો આવી છે ને તો આમ છે ને છે તમારી વિશે નબળું બોલશે ટૂંકમાં પછી એવો સમય આવશે કે જ્યારે એ તમને પછાડી નહીં શકે ત્યારે એ લોકો એવા દાખલા આપશે કે એક્ચ્યુઅલી તમને કેવી રીતે મળ્યા કહેશે કે હું આ વ્યક્તિને આવી રીતે ફર્સ્ટ ટાઈમ મળ્યો તો એ તમારી સાથે વિતાવેલી વિતાવેલી ક્ષણોના કિસ્સાઓ ચર્ચામાં લાવશે એટલે તમારી પરિસ્થિતિ ને અકોર્ડિંગ તમે જે રીતે આગળ વધો છો કે તમે સક્સેસ પોતાની સક્સેસ મેળવવા માટે થઈને જે મહેનત કરો છો ને એમાં કોઈ ચેન્જીસ ન લાવવા લોકો મજાક ઉડાવે ઈટ્સ ઓકે લોકો શું કહેવાય વિરોધ કરે ઇટ્સ ઓકે પીઠ પાછળ બોલે ટૂંકમાં

એટલે આજે તમારી પીઠ પાછળ વાત કરતા હોય તો તમારી મજાક ઉડાડતા હોય કે તમારા વિશે નબળું બોલતા હોય એ મતલબ ઇનજનરલ આપણા બધા માટે હોય મારા માટે હોય એટલે આપણા આપણી પીઠ પાછળ મજાક ઉડતી હોય આપણે આપણી વિશે નબળું બોલતા હોય એ લોકોને પગાર આપણે નથી દેતા છતાં એ કામ સારું કરે છે અને એ આપણી પીઠ પાછળ કરે છે મતલબ એ ક્યાંક આપણી પીઠ ની પાછળ જ છે સો બી પોઝિટિવ અ પોઝિટિવિટી ફેલાવો અને મજા કરો લાઈફમાં